હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ચીઝી સેન્ડવિચ. તો તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઘંટી જરૂરથી દબાવજો મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન માટે. તો ચલો બનાવીએ એકદમ ચીઝથી ભરપૂર સેન્ડવિચ. તો પહેલા મસાલો રેડી કરી લઈશું. તો તેના માટે મેં અહીંયા એક કડાઈમાં 2 ચમચી તેલ એડ કરી દીધું છે અને તેલ ગરમ થાય એટલે તેની અંદર 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, કટ કરેલા મીઠી લીમડીના પાન એડ કર્યા છે, ચપટી હિંગ એડ કરી છે અને એકદમ ઝીણી સમારેલી એક ડુંગળી એડ કરી છે. તેની સાથે 1/2 વાટકી જેટલા કેપ્સિકમ એડ કર્યા છે. તો તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ડુંગળી અને કેપ્સિકમને થોડા સાંતળવા દઈશું. ત્યારબાદ મેં અહીંયા 1 વાટકી ભરીને છીણેલું ગાજર એડ કર્યું છે, તેને પણ મિક્સ કરી લઈશું અને તેને પણ થોડી વાર કૂક થવા દઈશું. ગાજરને છીણીને જ એડ કરવાનું છે. તો હવે થોડા મસાલા કરી લઈશું. તો મેં અહીંયા આદુ લસણની પેસ્ટ અને તીખા લીલા મરચાં એડ કર્યા છે એકદમ ઝીણા સમારીને. શાકભાજી તમે બીજું તમને કંઈ પણ પસંદ હોય તો તમે એ પણ લઈ શકો છો અને તમને જો કંઈ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો તેને પણ થોડું કૂક કરી લઈશું મરચાંને. હવે થોડા મસાલા કરી લઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, થોડી હળદર એડ કરીશું, થોડું તીખું લાલ મરચું એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું 1 ચમચી. આપણે લીલા મરચાં પણ એડ કર્યા છે એટલે મરચું ઓછું એડ કરવાનું છે. આમચૂર પાવડર એડ કર્યો છે 1 ચમચી અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલો પણ લઈ શકો છો અથવા તો લાસ્ટમાં તમે થોડો લીંબુનો રસ પણ એડ કરી શકો છો. હવે બધા જ મસાલાને શાકભાજી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડા કૂક કરી લઈશું. તો મસાલો જેવો જ રેડી થઈ જાય તો આપણો જે આ સેન્ડવિચ છે એ ફટાફટ બનીને રેડી થાય છે. તો મેં અહીંયા થોડી મોટી સાઇઝના 2 બટાકાને એકદમ સારી રીતે બાફીને છૂંદો કરી લીધો હતો અને ત્યારબાદ તેને પણ મસાલા સાથે એડ કરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે. તો હવે રેડી છે આપણો મસાલો. તો મસાલાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને થોડો ઠંડો થવા દઈશું. તો મેં અહીંયા 2 બ્રેડ લઈ લીધી છે અને તેની સાઇડ પરનો ભાગ મેં અહીંયા કટ કરી લીધો છે. તો હવે 1 બ્રેડ લઈશું અને જે મસાલો રેડી કર્યો છે આપણે એ બ્રેડ પર લગાવીશું. તો આખી બ્રેડ પર એક સાઇડ પર એકદમ સરસ મસાલો લગાવી દેવાનો છે. બસ આ જ રીતે. અને તેની પર અહીંયા મેં એક ચીઝ લીધું છે તેને મૂકી દઈશું. તમે કોઈ પણ ચીઝ લઈ શકો છો જે તમારી પાસે હોય એ, અને જે બ્રેડ સાઇડ પર પડી છે તેને ઉપર મૂકી દઈશું અને બસ આ જ રીતથી બ્રેડ રેડી કરવાની છે. તો આ જ રીતથી બાકીની બ્રેડ પણ આપણે રેડી કરી લઈશું. તો મેં અહીંયા બધી જ બ્રેડ રેડી કરી લીધી છે. તો તેને શેકી લઈશું. તો એક કડાઈમાં મેં અહીંયા બટર એડ કરી દીધું છે અને બટર ગરમ થઈ જાય એટલે બ્રેડ એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને 1-2 મિનિટ જેવું તેને કૂક થવા દઈશું અને થોડું બટર વધારે એડ કરી દઈશું. તમે બટર પણ એડ કરી શકો છો, તેલ અથવા ઘી જે તમને પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો.
તો 1-2 મિનિટ થઈ જાય એટલે તેને બીજી સાઈડ પર પલટાવી દઈશું, જ્યાં સુધી એક સાઈડ પર એકદમ સરસ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી તેને શેકી લેવાની છે બ્રેડને, અને એક સાઈડ પર એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે તેને બીજી સાઈડ પર પલટાવી દેવાની છે, અને થોડું બટર વધારે એડ કરી દેવાનું છે, અને બીજી સાઈડ પર ઢાંકણ ઢાંકીને 2 મિનિટ જેવું તેને શેકી લઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે, બીજી સાઈડ પરથી પણ એકદમ સરસ બ્રેડ શેકાઈ ગઈ છે અને ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો તેમ. તો હવે તેને બંને સાઈડથી એકદમ સરસ શેકી લીધી છે, તો તેને હવે બહાર કાઢી લઈશું અને સર્વ કરી લઈશું, અને આ જ રીતથી બાકીની બ્રેડ પણ બનાવીને રેડી કરી લઈશું. તો રેડી થઈ ગઈ છે આપણી એકદમ ચીઝી સેન્ડવિચ, તો હવે તેને કટ લગાવી લઈએ. તો છે ને એ એકદમ આસાન રીતથી બનીને રેડી થાય છે, અને જે આ સેન્ડવિચ છે એ તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને નાની મોટી ભૂખમાં પણ બનાવી શકો છો. એકદમ ચીઝથી ભરપૂર આ બ્રેડ સેન્ડવિચ બનીને રેડી થાય છે. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, અને વિડીયો જતા પહેલાં આ વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા, અને આ વિડીયોને વધારે ને વધારે શેર જરૂરથી કરજો. તમે પણ આ સેન્ડવિચ જરૂરથી ટ્રાય કરજો, અને ટ્રાય કર્યા પછી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય, ટેક કેર.